નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ અને હું છું નિશિત. આ રાજ્યમાં તમારે જો કોઈ પણ પ્રકારનો ન્યાય જોતો હોય, જો કોઈ પણ પ્રકારનું કામ કરાવવું હોય સરકાર પાસે જે લીગલ છે, તો ભાઈ તમારે આંદોલન કરવું પડશે. એની સિવાય કોઈ ઓપ્શન જ નથી. આંદોલન કરો એટલે સરકાર પ્રેશરમાં ઝૂકે અને પછી કામ પૂરું. અને આવા એક નહીં, હજાર દાખલા છે. આ રાજ્યમાં છેલ્લા 15 વર્ષમાં જો આપ આંકડો કાઢી લો, લિસ્ટ કાઢી લો, તો ખબર પડી જશે કે પાટીદાર આંદોલનથી લઈને GMERSની ફી ઘટાડા સુધીમાં એટલા બધા આંદોલન થઈ ગયા. અને આંદોલન પછી જ સરકાર સમજી. હવે કદાચ સરકારને મારી આ વાત સારી ન લાગે, ન ગમે, પરંતુ સરકારને ગમે એવી વાત કરવા હું વિડીયો પણ નથી બનાવતો. એટલે કે ન ગમે તો ન ગમે, પરંતુ વાત જે સત્ય છે એ તો છે ભાઈ. 30 જૂને તમે એવી જાહેરાત કરી દીધી કે અમે મેડિકલ ફીમાં આટલો વધારો કરી દઈએ. અને પછી 16 દિવસ સુધી જ્યારે વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીના પરિવારજનો, વાલીઓએ વિરોધ પ્રદર્શન કર્યું અને તમે યુટર્ન લઈ લીધો અને પછી પાછા વાહવાહી લૂંટો છો. મને એ ખબર નથી પડતી, મને નહીં, મને લાગે છે કે તમે જે સાંભળી રહ્યા છો, આ જોઈ રહ્યા છો આ વિડીયો, તમને પણ નહીં ખબર પડતી હોય કે જો ભાઈ તમારે યુટર્ન જ લેવો છે તો સમજ્યા વિચાર્યા વગર શું ફીમાં વધારો ઠોકી દો છો. જો તમારે યુટર્ન જ લેવો છે તો તમે કાયદા શું બનાવી લો છો? તમને કદાચ યાદ હશે ઢોર નિયંત્રણ કાયદો. માલધારી સમાજ રોડ પર ઉતરી ગયા, પ્રેશર આવ્યું અને કાયદામાં સુધારા કરવા પડ્યા, રદ કરવો પડ્યો. કહેવાનો મારો ભાવાર્થ એ છે કે સરકારશ્રીને જો આટલી જ બધી જનતાની પડી છે તો ભાઈ તમે સમજ્યા વિચાર્યા વગર, અરે કોણ છે અધિકારીઓ? અને મને તો એ ખબર નથી પડતી કે કોણ એ વિભાગના અધિકારીઓ છે જે તમને આવી સલાહો આપે છે કે જેમાં તમારે ફરી યુટર્ન લેવા પડે. અને આવા એક નહીં, હું તમને સ્ક્રીન પર એવા 4-5 દાખલા દેખાડી દઉં કે જેમાં આંદોલનના કારણે સરકારને ઝૂકવું પડ્યું. હવે જો એક ફેક્ટ એ છે, સત્ય એ છે કે આંદોલન કરવાનો અધિકાર સૌ કોઈને છે, અને કદાચ આંદોલનથી સરકારને પોતાના નિર્ણય પરત લેવા પડે તો એમાં એકંદરે માની લઈએ કે એકાદ વખત બે વખત ખોટું પણ નથી. પરંતુ વારે વારે જો આવું થાય તો એનો મતલબ અથવા તો સરકારની મંશા પર સવાલ ઉઠે કે ભાઈ અમે તો નીકળ્યા હતા અમારું ધાર્યું કરવા માટે, પરંતુ આ તો તમે પ્રેશર કર્યું એટલે અમે પાછા લાઈન પર આવી ગયા. ભરતીની જાહેરાત તમે કરી, બધાએ બહુ બધું લખ્યું, દેખાડ્યું કે ઓહો સરકારે તો ભરતીની જાહેરાત કરી દીધી, પરંતુ એ જાહેરાત શું કામ કરવી પડી? કારણ કે એ વિદ્યાર્થીઓએ ગાંધીનગરમાં તાપમાં વરસાદમાં આંદોલન કરતા રહ્યા અને પછી તમે નમ્યા. હજી કાયમી કમ્પ્યુટરના શિક્ષકોની ભરતીનું આંદોલન યથાવત છે, એટલે એમાં પણ થોડી નજર કરજો. અને હું તો એ વિદ્યાર્થીઓને અપીલ કરું છું, ભાઈ થોડું આંદોલન હજી ચલાવો, મને લાગે છે તો સરકાર કદાચ માની જાય. હજી જૂની પેન્શન યોજના લાગુ કરવા માટેનું આંદોલન પણ ચાલુ છે, યાદ છે ને? EWS કેવી રીતે મળ્યું? પાટીદાર આંદોલન. ભલે હાર્દિક પટેલ અત્યારે ભાજપમાં છે, પરંતુ જેને જેને EWSનો ફાયદો મળ્યો છે એ તો હજી હાર્દિકને ધન્યવાદ કહે છે, પાટીદાર આંદોલનને ધન્યવાદ કહે છે. કારણ કે જો એ આંદોલન ન થયું હોત તો કદાચ હજુ પણ EWSનો ફાયદો એ કેન્ડિડેટ્સને, એક વિદ્યાર્થીઓને ન મળતો હોત. માલધારી સમાજનું આંદોલન, મેં આપને કહ્યું એમ કે ઢોર નિયંત્રણ કાયદો તમે લઈ આવ્યા અને પછી એ રસ્તા પર ઉતર્યા, તમે રજૂઆત, તમને રજૂઆતો કરીને આખરે મુખ્યમંત્રીને મળ્યા પછી એ બધું સંકેલી લીધું. બિનસચિવાલય પરીક્ષામાં કૌભાંડનું યાદ કરાવી દઉં, કેટલા દિવસ સુધી આંદોલન કરવું પડ્યું અને આખરે સરકારે શું કરવું પડ્યું, સ્વીકારવું પડ્યું કે આ ભાઈ થયું છે. પરંતુ પહેલાં અમે એક વારમાં નહીં સ્વીકારીએ, નક્કી કરી લીધું છે સરકારે, અમે એક વાતમાં નહીં માનીએ. ભાઈ તમે જો કહી દો કે આ કૌભાંડ થયું છે, તપાસ કરો, ના, તમે આંદોલન કરો, આંદોલન કરશો પછી જ અમે માનશું, એ આવું નક્કી કરી લીધું છે. અને હવે આ ચરિતાર્થ એ કરે છે કે ગુજરાતમાં જો તમારે ન્યાય જોવે છે તો આંદોલન કરો. આવું સરકાર જાણે આમંત્રણ આપતી હોય એવું લાગે છે, અમે નથી કહેતા. સરકાર જો એક રજૂઆતમાં, અને આ તો મોટા મોટા આંદોલનની વાત થયો, ખૂણે ખાચરે ગામ ગલિયારોમાં આંદોલન થાય છે પોતાના ન્યાય માટે અલગ, મહાનગરપાલિકાની બહાર કોઈક મંજીરા લઈને બેસી જાય ન્યાય આપો એ આંદોલન અલગ. એટલે આંદોલન કરવું જોઈએ,
ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવું જોઈએ, પરંતુ સરકારે હવે વિચાર કરવાનો છે કે આપણે શું એવા જ નિર્ણયો લેવા છે કે જેથી કરીને લોકો કામ ધંધો છોડીને આંદોલન પર ચડી જાય. એટલે સરકારે મને લાગે છે વિચારવું જોઈએ. અરે આ તો આપણી શું છે કે આપણે સરકાર જો સાંભળતી હોય તો આપણે કહી દઈએ કે ભાઈ તમે વિચારો, ખાલી ખોટા વિદ્યાર્થીઓ મહેનત કરે એની કરતાં તમે એવું ઈચ્છતા હો કે ના ના ભાઈ મહેનત ઓછી કરો, તમે આંદોલન વધુ કરો, તો વિદ્યાર્થીઓ એ રસ્તે ચાલે. હજી તો ઘણી બધી માંગો છે. કમ્પ્યુટરની કાયમી શિક્ષક, તમે આટલી બધી શિક્ષકોની કાયમી ભરતીની જાહેરાત કરી દીધી તો હવે 800,000 કમ્પ્યુટરના કાયમી શિક્ષકોની ભરતીની જે વાત છે એની વાત તમે નહીં સાંભળો, કેમ કે સંખ્યા ઓછી છે ને. મને લાગે છે કે ગુજરાત સરકારે ખૂબ જ ગંભીરતાથી આ વાતને લેવી જોઈએ કે રાજ્યમાં વિદ્યાર્થીઓ વાલીઓનું કામ વિરોધ કરીને આંદોલન કરીને તમને તમારા બહેરા કાન સુધી વાત પહોંચાડવાનું નથી સાહેબ. એમનું મૂળ કામ છે પોતાને પડતી તકલીફો તમારા સુધી પહોંચાડવીને તમારું કામ છે એનું નિવારણ લાવવું. જો તમે એક ઘાય નિવારણ ન લાવતા હોય તો સમજી લેજો કે આ રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં આંદોલન થયા છે, અને જો તમે સીધી રીતે નહીં સમજો તો ખબર નહીં પોતાની માંગને લઈને આંદોલન થતા રહેશે, જે રાજ્યના વિકાસ માટે ને રાજ્યની શાંતિ માટે સારી વાત નથી. કોંગ્રેસે એક સાઈડથી પ્રયાસ કર્યો. જો કોંગ્રેસની વાત આમાં એટલા માટે હું લાવી રહ્યો છું કારણ કે વિરોધ પક્ષમાં છે, નહીં તો ઘણા વિદ્યાર્થીઓને એવું થશે કે ભાઈ આ આંદોલનની વાત ભરતીની વાત એમાં કોંગ્રેસ ક્યાં આવ્યું. કોંગ્રેસની વાત એટલા માટે લાવું છું કે કોંગ્રેસ વિરોધ પક્ષમાં છે, છેલ્લા 6-8 મહિનાઓથી એક્ટિવ છે. બાકી તો હકીકત એ છે કે 1-2 વર્ષ ને 2-3 વર્ષ પહેલાંના આંદોલનમાં કોંગ્રેસ ક્યાંય હતું નહીં. આ તો ગેનીબેન ઠાકોર જીતી ગયા અને રાહુલ ગાંધી અને હાઈકમાન્ડને ખબર પડી ગઈ કે ના ના હવે ગુજરાતમાં આપણે જામી શકીએ છીએ, એટલે હવે ફરી પાછા એક્ટિવ થઈ ગયા. સારી વાત છે, એમાં કંઈ ખોટું નથી, પરંતુ એમણે પણ વિરોધ પક્ષની ભૂમિકા અદા કરીને લોકોના મુદ્દા ઉઠાવવા જોઈએ અને સદન સુધી વિધાનસભા સુધી પહોંચાડવા જોઈએ. અને તો જ મને લાગે છે કે એક સાયકલ પ્રમાણે ફરિયાદ થાય અને એનું તાત્કાલિક નિવારણ થાય. આખરે મેડિકલ ફીમાં કોલેજ ફીમાં શું થયું, તમે કેટલી 30 તારીખે ફી જાહેર કરી હતી અને આખરે તમે ક્યાં આવી ગયા? તોય તમને કહી દઉં જેને ખબર ન હોય, જે પહેલાં ફી ઉઘરાવતા હતા એનથી તો વધારે જ છે, પણ પહેલાં 2-3 લાખ વધારે દીધા હતા, હવે 30-35 હજાર વધાર્યા છે ને એમાં 3-4 લાખ વધાર્યા છે. કહેવાનો ભાવાર્થ એ છે કે ગુજરાત એ આંદોલનનું ગુજરાત ન બની જાય એ જવાબદારી સરકારની છે. જો એ લોકોના માનસ પટલ પર એવો મેસેજ જાય કે સરકાર સામે આંદોલન કરીએ તો જ અમારું કામ થશે, સરકાર સામે આંદોલન કરીએ તો જ અમને ન્યાય મળશે, તો એ વાત ખોટી છે. અને એ મેસેજ ન જાયની જવાબદારી સરકારની છે. આ તો અમારું કામ છે તમને ચેતવવાનું અને તમને જે ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે એ તમને દેખાડવાનું. હવે એ જોઈને તમે નિર્ણય કરો કે તમારે શું કરવું છે. બાકી જનતાને જે જોઈએ છે એ તો લઈને રહેશે કારણ કે એમનો અધિકાર છે અને આપવી એ તમારી જવાબદારી છે. નિષ્કર્ષમાં આવતીકાલે આવા જ કોઈ સરસ મજાના વિષય સાથે મળીશું. આવતીકાલે સાંજે 7 વાગે ફરી મળીએ. ત્યાં સુધી મને એટલે કે નિશ્ચિત રાજ્યગુરુને આપો રજા. નમસ્કાર.